આજકાલ સરકારી એસટી બસની મુસાફરી પણ મુસાફરો માટે સલામત રહી નથી, જેમાં હવે બસ કંડક્ટર અને ચાલકોની પણ દાદાગીરી વધતા મુસાફરોને સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ રાજપીપળા સુરત રૂટની બસ પર ફરજ બજાવતા કંડક્ટરે એક આધેર વ્યક્તિને ભીષ્મ ગારો પાડી ટિકિટના મશીનથી મારી મુસાફરી સાથે ફેટ પકડી છૂટા હાથની મારમારીના દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત અનુસાર રાજપીપળાથી સુરત જતી બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી એચઆર મોદી બે નંબર 2285 કંડક્ટર શનિવારે ફરજ પર હતા ત્યારે જ્યારે કોઈ કારણોસર રસ્તામાં એક મુસાફર સાથે માથાકૂટ થઈ હતી ત્યારે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન કંડક્ટરે ગંદી ગારો બોલી છૂટા હાથ વડે આધેડવાયના મુસાફરને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કરાઈ ગયેલા મુસાફરને ટિકિટનું મશીન મારી મારે માર કરતા મુસાફરોએ માર મારનો દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી વિડીયો વાયરલ કરી દેતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ચાલુ બસે મશીન બગડી ગયેલ હોય, રાત્રે આ બસ સુરતથી રાજપીપળા પરત આવતી હોય પરંતુ ટિકિટ મશીન બગડી જતાં બસ મુસાફરો બસ ખાલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મુસાફર સાથે કયા કારણસર માથાકૂટ થઈ એ જાણી શકાયું નથી, પરંતુ કંડક્ટર આ મુસાફરને ગંદી ગારો આપી માર મારતો અને ટિકિટનું મશીન મારતો વિડીયો વાયરલ થતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને કંડક્ટરની દાદાગીરી સામે આવી ગઈ હતી. જો કે આ બાબતે એસટી ડેપોના સૂત્ર દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કંડક્ટરનું નામ એચઆર મોદી છે, જે હંગામી ધોરણે ફરજ બજાવે છે અને આ અગાઉ ઝઘડિયા ડેપોમાં તેની ઉપર કોઈ કેસ થયો હતો, એ સમયે સસ્પેન્ડ થયો હતો, પરંતુ કેસ જીત્યા બાદ હાલ થોડા દિવસો ઉપર જ તેને રાજપીપળા ડેપોમાં ફરજ પર મુકાયો હતો. ત્યારે અહીં ગણતરીના દિવસોમાં આવી તેને પોતાની દાદાગીરી કરી પોતે પોતાનું ક્રોધ પ્રકાશ્યું હતું. જોકે હજુ માર ખાનાર મુસાફરે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ આપી છે કે નહીં તે ડેપોમાં કોઈ જાણતું નથી, પણ શનિવારે રાત્રે સુરત રૂટ ઉપરથી આવ્યા બાદ ટિકિટનો હિસાબ અને બગડેલું મશીન પાછું આપી કંડક્ટર ક્યાં ચાલ્યો ગયો હતો અને રવિવારે સવારે પણ રાજપીપળાથી ગુરુવાર નામ લોકલ ફેરામાં તેની નોકરી મૂકી હતી, પરંતુ તે ફરજ પર આવ્યો જ નહોતો એમ એસટી ડેપોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યોતિ દીપક જગતાપ, ZS TV રાજપીપળા.